સબસ્ક્રાઇબ કરો શ્રી મારું ગુજરાતી ચેનલને. જલ્દી થાળ લાવો, ઠાકોર રુદ્ર પ્રતાપસિંહ નો પંચાયતમાં જવાનો સમય થઈ ગયો છે. જાઓ જાઓ જાઓ. હા કાકા, બોલો શું વાત છે? વાત જાણે એમ છે ભાઈ ઠાકોર, આ કરસનનો નાનો ભાઈ માધ્યો નાનપણથી એના ભાઈ ભાભીને માવતર સમજીને સેવા કરતો આવ્યો છે. એને ખેતરમાં રાત દિવસ મહેનત કરી એના ભાઈના પરિવારને સુખી રાખ્યો. હવે જ્યારે માધ્યાને પરણાવી એના પરિવારને સુખી કરવાનો સમય આવ્યો ત્યારે કરસને હાથ ઊંચા કરી દીધા. એટલે એ જ કે આ કરસને એની પત્નીની વાતમાં આવી માધ્યાને ઘર અને જમીન તો શું લગ્નના ખર્ચાની ના પાડી દીધી. તમે મને આ ગામની આગેવાની સોંપી છે. આ માધ્યાની સાથે થતા અન્યાયની જાણ તમને કરી મેં મારી ફરજ પૂરી કરી છે. બોલ માધ્યા, તારું શું કહેવું છે? માધ્યા, ભાઈ ઠાકોર તને પૂછે છે, જવાબ દે. માધ્યા ચૂપ કેમ છે? જવાબ દે. ઠાકોર સાહેબ, મારે કશું નથી જોઈતું. આજે હું મારા ભાઈની સેવા કરવા તૈયાર છું, પણ મારા ભાઈને સજા ન કરતા ઠાકોર સાહેબ, સજા ન કરતા. માધ્યાનો દોષ એ છે કે રાવણ જેવા ભાઈને રામ સમજી બેઠો અને પોતે લક્ષ્મણ બની બેઠો. ના ના ઠાકોર સાહેબ, આવું ના બોલશો. એને જે જોવે ને એ હું આપી દઈશ. વાહ, તો એહસાન રહેશે તારો આ માધ્યા ઉપર. અરે, એના જ કમાયેલા ધનથી તું એની ખુદદારીને સમાજના ચોક વચ્ચે ખરીદીશ એમ? એ કરસન, મને આ સોદો મંજૂર નથી. પણ શું કામ ઠાકોર સાહેબ? આવા રત્નો મારા પંથકમાં બહુ ઓછા છે, એટલે હું એ રત્નને સમાજના ચોકમાં નીલામ થવા નહીં દઉં. રહી વાત માધ્યાની જરૂરિયાતની, એને જે જોઈતું હશે એ એને હવેલીમાંથી મળી જશે. એની સાથે સાથે આ કરસનને એના ઘર અને એના ખેતરની કિંમત પણ મળી જશે. જે માણસ પોતાના નાના ભાઈનો સારું નથી ઈચ્છતો એ મારા ગામનું ભલું શું ઈચ્છવાનું? હા, એટલે એ જ કે આવતીકાલના ઉગતા સૂરજની સાથે હું કરસનને આ ગામની હદ પાર થવાનો હુકમ કરું છું. ક્યાં જાય છે કિરણ? જી, હું સુષ્મા સાથે મંદિરે જાઉં છું ભાઈ. ભગવાનને મનાવવાની કોઈ જરૂર નથી. આજ પછી અમને પૂછ્યા વગર ઘરની બહાર તે પગ મૂક્યો છે ને, તો અમે ભૂલી જઈશું કે તું અમારી બહેના છે. ચાલ જા અંદર.
चल जा। જો દોસ્ત, અમે તારી વેદનાને સમજી શકીએ છીએ, પણ સાચું કહું ને તો હવે કિરણને ભૂલવામાં જ ભલાય. સુધીર, શ્વાસ વગર જીવન રહી શકે ખરું? નહીં ને, તો હું મારી કિરણ વિના કેવી રીતે રહી શકું? પણ સૂરજાના, મારી વાતને. ના દોસ્ત, મેં નિર્ણય કરી લીધો છે. શું નિર્ણય કર્યો છે? કાં તો હું તૂટી જઈશ, કાં તો આ પ્રેમે બાંધેલા સીમાડા મારા પ્રેમથી તોડી નાખીશ. પણ સુરજ, ના દોસ્ત, આ ગામના સીમાડાને તોડીને હું ખુશ થઈશ, અને જો આ પ્રેમમાં શહીદ થઈ જઈશ તો પ્રેમ ગ્રંથના પાના પર મારું નામ અમર કરીને જઈશ. વાહ દોસ્ત વાહ, પ્રેમ દીવાના તો ખૂબ જોયા છે, પણ તારા જેવો આશિક આજે પહેલી વાર જોયો છે. અને સાચી વાત કહું કે અમને ગર્વ છે કે અમે તારા દોસ્ત છીએ. હા સુરજ, તો પછી થઈ જાય આ પ્રેમના દુશ્મનો સામે બગાવત. હા સુરજ, અને તારી આ પ્રેમની પરીક્ષામાં જો અમારા જીવ પણ જશે ને તો પણ અમે તારી સાથે જ છીએ. ના, બગાવત તો હું જરૂર કરીશ, પણ પ્રેમની બગાવત પ્રેમથી જ. પણ એ કઈ રીતે દોસ્ત? સુધીર, આ બંને ગામના સીમાડા વચ્ચે એક એવી જગ્યા છે જ્યાં બંને ગામના માણસો ભેગા મળે છે, અને એ છે મંદિર. સુષ્મા, તારું કામ છે? મારું? પણ પ્લીઝ પ્લીઝ, મારે થોડી વાત કરવી છે. તમે લોકો જાઓ, હું આવું જ છું. આપણે સાઈડ પર જઈએ. સુષ્મા, મને એક વખત કિરણ સાથે મુલાકાત કરાવ. એ બુદ્ધુરામ, તમે આ બધું છોડો, આનું પરિણામ શું આવશે એ તમે જાણો છો? પ્રેમ ક્યારેય પરિણામની પરવા કરતો નથી. તો શું તમે આ બે ગામ વચ્ચેની લક્ષ્મણ રેખા તોડી શકશો? પ્રેમની પરાકાષ્ઠાને દુનિયાની કોઈ રેખા બાંધી શકતી નથી. તમારે મારું એક કામ કરવાનું છે, કરશો? કામ? કેવું કામ? મને એકવાર, માત્ર એકવાર કિરણ સાથે મુલાકાત કરાવી દો. જો તમે જિંદગીમાં ક્યારેય કોઈને દિલથી પ્રેમ કર્યો હોય તો તમને એ પ્રેમની દુહાઈ છે. પ્લીઝ એકવાર મુલાકાત કરાવી દો કિરણ સાથે. ઠીક છે, આવતા મંગળવારે કિરણ માતાજીને માનતાનો પ્રસાદ ધરાવવા આવવાની છે. કોઈ જોઈ જશે, હું જાઉં છું. થેન્ક્સ. મંગળવારે. ભાઈ ઠાકોર, તમે અત્યારે? હું દુનિયા માટે ઠાકોર છું, પણ તારા માટે તારો ભાઈ, તારી માં, તારો બાપ, બધું જ હું છું. જી ભાઈ. નાનકા, તારું ભણવાનું કેમ ચાલે છે? જી જી, ફર્સ્ટ ક્લાસ. શું વાત છે? જ્યારથી આવ્યો છે ત્યારથી ખોવાયેલો ખોવાયેલો લાગે છે. કઈ મૂંઝવણ છે? ના ના ભાઈ, એવું કઈ નથી. જો નાનકા, આ સમાજ અને આ દુનિયાની ચિંતાનો ઠેકો અમે રાખ્યો છે જેથી મારી પ્રજા સુખેથી સૂઈ શકે. જી ભાઈ. અને હા, તારા ચહેરા પર મૂંઝવણનું મોજું નહીં, હંમેશા ખુશીનો સ્મિત જોવા માંગુ છું, સમજ્યો? જી ભાઈ. ચાલ, હવે મોડી રાત થઈ ગઈ છે, સૂઈ જા. ચાલ. જય માતાજી.
लो, जय माता जी। अरे माफ कर जो। जय माता जी। जय माता जी। जय माता जी। जय माता जी। बहना जी भाई, मानता पूरी थई गई के? थोड़ी वार मा। जय माताजी ठाकुर साहेब। हाँ जय माताजी, केम छो पुजारी बाबा? बस मजा मा। मंदिर ना कार्य बराबर चाले छे ने? हाँ बराबर चाले छे। कई जरूरियत? ना हाल मा कई नथी। जरूर होय तो मने 100% जणावजो। जरूर जरूर। जय माताजी। जय माताजी। बहना हमने प्रसाद नहीं मळे? हाँ भाई मळशे ने, केम नहीं मळे। लो। हाँ तो हूँ तमारी राह जोउ छु। हाँ भाई। ओ गॉड। આજે તમારો જવાબ લીધા વિના હું નહીં જાઉં। હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ તમે જાઓ અહીંયાથી। હું નહીં જાઉં। અરે જોર, તમને ખબર છે અહીંયા તમને કોઈ જોઈ જશે ને તો મારી શું હાલત થશે? એ મને નહીં ખબર। તો ઠીક છે, બહુ મરવાનો શોખ છે ને તો મરો। તો હું નહીં જાઉં। ઓ શિટ, મારા ભાઈ આવી ગયા, પ્લીઝ તમે અહીંયાથી જાઓ પ્લીઝ। જો તમે અહીંથી નહીં જાઓ ને તો તમને તમારા પ્રેમના સોગંદ છે। બસ કિરણ, તે બહુ મોટી વાત કરી દીધી, હું જાઉં છું। મોટા ભાઈ, મને ખબર છે કે તમે ક્યાં જાઓ છો, પણ ત્યાં આમ એકલા જ? નાનકા, સાવજના ટોળાના હોય પણ મોટા ભાઈ અમને તો લેતા જાઓ। હા મોટા ભાઈ, મારા માન ખાતર પ્લીઝ। ઠીક છે, ત્યાં કોઈ કાંઈ જ નહીં બોલે। જી મોટા ભાઈ। રુદ્ર પ્રતાપ સિંહ, આ બાજુના ડુંગરપુર ગામનો ગામધણી। બોલ, અહીંયા શું કામ આવ્યો છે? હા
હું મારા ભાઈ માટે તમારા બેનનો હાથ માંગવા માટે આવ્યો છું. ગજેન્દ્ર સિંહ, હું આગળ થયેલી ભૂલને ભૂસવા આવ્યો છું. હા, સાચી વાત કરી. હું પણ પહેલા જેવી ભૂલ આ વખતે નહીં કરું. પહેલા મેં મારી બહેનને ગોળી દીધી હતી, આ વખતે તારા ભાઈને. બસ, ગજેન્દ્ર સિંહ, આ છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે અને પ્રેમ તો પ્રભુની દેન હોય છે. તમે એક વાર તમારા બેનને પૂછી જુઓ, જો એ ના પાડશે તો અમે અહીંયાથી ચાલ્યા જઈશું. એમાં એને શું પૂછવાનું? એનો જવાબ હું તમને આપું છું. ડુંગરપુરમાં મારી બેન તો શું, પણ એની મોજડીનું સગણ પણ જોવા નહીં મળે. જો હવે તમને તમારો જવાબ મળી ગયો હોય ને તો તમે જઈ શકો છો. ગજેન્દ્રસિંહ, એક વાર તમારી આંખોની દ્રષ્ટિથી નફરતના બારણા ખોલી દેવા. હા, છોકરાઓને જુઓ તો ખરા. હું તમને હાથ જોડીને કહું છું, પ્રેમ પ્રેમ એ તો કમાલ છે. પહેલા મોટા ભાઈનો પ્રેમ, પછી નાના ભાઈનો. આ પ્રેમનો વારસો તમારા ખાનદાનમાં ક્યારથી ચાલ્યો આવે છે? આગળ કોઈ તમારા વડવાઓએ ભૂલ તો નથી કરી ને? બસ બસ. હે ગજેન્દ્ર, હું મારા ભાઈ માટે હાથ જોડી શકું છું તો એ જ ભાઈ માટે હાથ ખોલી પણ શકું છું. અરે, આ તો હું મારા ભાઈના પ્રેમ માટે લાચાર છું. અને રહી વાત તારી બેનની, જોઈ લે. ગજેન્દ્ર સિંહ, આજથી આ મારા ઘરની વહુ થઈ ગઈ છે. ને યાદ રાખજે કે તમારી પાસે આ મારા ભાઈની અમાનત છે, ને હું તેને વાસ્તે કાસ્તે એક દિવસ તારા જ ઘરમાંથી, તમારા જ ગામમાંથી, ને તમારી નજર સામેથી હું લઈ જઈશ.